આવતીકાલથી ગુજરાતમાં વધશે ગરમીનો પ્રકોપ. 25 મે સુધીમાં 45 ડિગ્રીથી ઉપર જશે તાપમાન. અમદાવાદમાં 46 ડિગ્રી સુધી પહોંચી શકે પારો. રાજકોટ જિલ્લામાં ગઈકાલે થયેલા માવઠાથી ખેડૂતોને નુકસાન. મગ, તલ, શેરડી, બાજરીને થયું નુકસાન. કુદરતના કહેરથી થયેલા નુકસાન માટે સરકાર મદદ કરે તેવી ખેડૂતોની આશા. ગુજરાત સરકારને કર્મચારીઓ જર્જરિત આવાસમાં કરી રહ્યા છે વસવાટ. નવા મકાન ન ફાળવાતા જૂના મકાન નથી ખાલી કરી રહ્યા કર્મચારીઓ. 900થી વધુ અત્યંત જર્જરિત મકાનોની અપાય છે નોટિસ. ચારધામના મંદિરના 200 મીટરના દાયરામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ. કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીમાં લાગુ પડશે નિયમ. મંદિરમાં પ્રવેશતા પહેલા મોબાઈલ મૂકવો પડશે બહાર. સીએએને કોઈ નહીં કરી શકે ખતમ. ઉત્તર પ્રદેશના લાલગંજથી પીએમ નરેન્દ્ર મોદીનો હુંકાર. વિપક્ષે સીએએ પર જુઠ્ઠાણા ફેલાવ્યાનો લગાવ્યો આરોપ. मैं भी मैदान में हूं, तुम भी मैदान में हो. आप सीएए नहीं मिटा पाओगे.